એમને પણ કચ્છ શક્તિ એવોર્ડ મળ્યો છે. તો રોનિતભાઈ, સૌ પ્રથમ તમને તો ખૂબ ખૂબ અભિનંદન, તમને જે એવોર્ડ મળ્યો છે. અને આજે વાત કરવી છે માનવ જો સંસ્થાની, શું કહેશો? નમસ્કાર સાહેબ. પ્રબોધભાઈ એટલે કહેવાય કે સેવાના ભેખધારી કહેવાય, અને એમની પાસે કોઈ બી વ્યક્તિ જાય એ ક્યારે જાય રડતો અને આવે હસતો, એને મારી આંખે જોયેલું છે. અને પ્રબોધભાઈ ની જે પ્રવૃત્તિ છે એ તો એમ કહેવાય કે જે માણસો પોતાના ઘરવાળા માટે નથી કરી શકતા એટલી ઈ કોઈક માટે કરે છે. આજે કોઈક માટે કરવી એ બહુ મોટી વસ્તુ છે. વાહ, સાચી વાત છે. આજે આપણા આપણા વડીલો આપણે રહે છે ને એ પણ નડતા હોય છે, એને વૃદ્ધાશ્રમ છોડી દઈ કે હવે આજે છે ને ઘર મેં જ્યાં નીકળ્યો ખોખો ને ઘર થયો ચોખ્ખો, એવું કચ્છીમાં કહેવત છે. ત્યારે આપણા વડીલો નથી સાચવી શકતા, પણ આ વ્યક્તિ જે છે ને મને એટલે આજે એમને બોલાવે છે. ફાધર્સ ડે ગઈકાલે હતો, પણ રોનિતભાઈ મારે આજે સોમવારે એમને બોલાવવા હતા કે આ અનેક પિતાને જે છે એ પુત્ર સાથે મળાવ્યા છે અને અનેક પુત્રને જે છે પિતા સાથે મળાવ્યા છે, એટલે ખરેખર તો આ ગ્રાન્ડ ફાધર છે. આ તો ખરેખર એટલે મારે ફાધર ડેના બીજા દિવસે આજે એટલે મેં લાવીને એમને બોલાવ્યા છે કે આજનો દિવસ મારે એમને અર્પણ કરવાનો હતો. તો રોનિતભાઈ શું કહેશો, હવે આ આ પરંપરા જે છે આ કામ છે એના માટે હવે એમને જરૂર પડશે દરેક જગ્યાએ. તો તમારા જેવા લોકો, ઉત્સાહી લોકો સમગ્ર ગુજરાતમાં આ ઝુંબેશને ચલાવે, તો એના માટે કોઈ વિઝન ખરું કે કોઈ તમારે માર્ગદર્શન લેશો પ્રબોધભાઈ પાસેથી? ડેફિનેટલી મેં ફોન એના માટે જ કર્યો છે કે પ્રબોધભાઈ હવે અમારા જેવા યુવાનો માટે તમારો શું સંદેશ છે અને અમે આમાં કઈ રીતે સહભાગી આ પ્રવૃત્તિમાં થઈએ. કેમ કે મારો ફિલ્ડ અલગ છે સેવાકીય પ્રવૃત્તિનો, પરંતુ પ્રબોધભાઈ મારા નજીકના જ છે અને બાજુમાં જ રહીએ છીએ અમે. તો એક આખી અમારા જેવી જે જનરેશન છે એના માટે તમારો સ્પેશિયલ શું સંદેશો રહેશે? ખૂબ સરસ. ખાસ કરીને માનવ જ્યોત સંસ્થા જે પ્રવૃત્તિઓ કરી રહી છે એ કચ્છમાં તો છે પણ આખા ગુજરાતમાં પહોંચે, રાષ્ટ્રમાં પહોંચે. ખાસ કરીને અમારી પ્રવૃત્તિ છે કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે, કે અનાજનો એક એક દાણો બચાવો, અન્નનો એક એક દાણો બચાવો. તો આપણે કઈ રીતે બચાવશું? આપણા મોટા ભોજન સમારંભો થાય, મોટા મોટા ભોજન સમારંભો જાય ને એમાં જે રસોઈ વધી પડે એ આપણે ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ, એમના પેટનો ખાડો પૂરાય, તો મને લાગે છે કે આ દેશમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે. એટલે આવી આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેવી રીતે જીવડાયની પ્રવૃત્તિ છે, કુંડા ચકલીઘરની, બિનવારસ લાશોની અંત્યક્રિયા છે, ગુમ થયેલા માણસોને શોધી એના પરિવાર સાથે મિલન કરાવવું, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ જો ગુજરાતમાં પહોંચે અને ગુજરાતમાંથી આખા દેશમાં પહોંચે તો આપણે એકબીજાને ઉપયોગી થઈ શકીએ ને આ સારામાં સારું કર્તવ્ય સાથે સારામાં સારું કાર્ય થાય. જી, ખૂબ સરસ. અને પ્રબોધભાઈ ખાસ કરીને, હા રોનિતભાઈ બીજો કોઈ ક્વેશ્ચન? બસ બસ, થેન્ક યુ. અમારી જ્યાં પણ જરૂર હોય ત્યાં હું રાત દિવસ રહીશ જ. ડેફિનેટલી અમારા જેવા યુવાનોનો પ્રેરણા સ્ત્રોત બનવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હાજી રોનિત, થેન્ક યુ, આભાર. અને ખૂબ ખૂબ આભાર રોનિતભાઈ. અને બીજું મારે પ્રબોધભાઈ એ પૂછવું છે કે જે લગ્નમાં જે વધેલી રસોઈ છે એ ઘણીવાર ઘણા લોકોને જે છે ઉપયોગી થતી હોય છે, એના માટે તમે શું અપીલ કરશો કે જે લોકો અત્યારે પોતાના લગ્ન પ્રસંગમાં કથા દરમિયાન ઘણી જગ્યાએ જે છે એ વધેલી રસોઈ હોય છે અને એને તમે જે છે બહુ સારી જગ્યાએ વિતરણ કરો છો, તો એના માટે સંપર્ક નંબર તમારો આપી શકો છો જે આશ્રમનો હોય, અને કઈ રીતે? આજે છેલ્લા 20 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવું છું કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે. કારણ કે એક લગ્નમાં ગયો તો અને ત્યાં લગ્ન પૂરા થયા એટલે મોટા મોટા તપેલા હતા એ ઢોળી નાખવામાં આવ્યા, અને ત્યાર પછી જે રસોઈના તપેલા ઢોળી નાખવામાં આવ્યા હતા જમીન ઉપર રેતીમાં, એના મેં ફોટા પાડ્યા. આખી રાત વિચાર કર્યો કે આના માટે શું કરવું, અને વિચાર આવ્યો કે આ શ્વાનો ખાય અને પશુઓ ખાય એના કરતાં માણસના પેટમાં કેમ ન જાય. અને ત્યાર પછી એક પ્રવૃત્તિ શરૂ કરી કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે. આ રસોઈમાંથી હું 12 મહિનામાં 2.5 લાખ લોકોને જમાડું છું. ક્યાં વાત છે, 2.5 લાખ લોકો ભરપેટ જમી જાય છે. મારી પાસે રજીસ્ટર છે ક્યાંથી રસોઈ આવી અને ક્યાં વિતરણ થઈ. તો આવી રીતે અન્નનો બગાડ પણ અટકે અને ગરીબોના પેટનો ખાડો પણ પૂરાય, એટલે આ પ્રવૃત્તિ આખા દેશમાં કરવી જરૂરી છે. વાહ વાહ, તો આ એક ખૂબ સરસ જે છે પ્રબોધભાઈ. અને બીજો પ્રબોધભાઈ, ખાસ કરીને જે લોકો અત્યારે જિલ્લામાં કઈ કઈ રીતે તમારા સુધી પહોંચે, તો વધેલી રસોઈ તમારા સુધી પહોંચે અને તમે જે વિતરણ કરો એના માટે નંબર કે કોઈ એવું? અત્યારે બધાએ લગભગ ભુજની અને ભુજ વિસ્તારની બધી જ સમાજવાળીમાં મારું સ્ટીકર લગાડેલું છે, એમાં બધાએ નંબરો આપેલા છે કે સવારે 8 થી કરી ને રાત્રે 9:30 સુધી અમે વધી પડેલી રસોઈ અમારું વાન આવશે લઈ જશે. અમારી પાસે 5000 માણસોની રસોઈ ભરી શકાય એટલા વાસણો પણ છે, વાન પણ છે. એટલે લોકોને મારી નંબર વિનંતી છે કે આવી વધી પડેલી રસોઈ હોય તો માનવ જ્યોત સંસ્થાને જાણ કરજો. એના નંબર છે 99251 69876.